हेलो फ्रेंड्स, ભાર્ગવ કિચન માં આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત ભાર્ગવ જોશી. મિત્રો, આજે આપણે બનાવવા જઈ રહ્યા છે ઢાબા સ્ટાઇલ દાલ મખની. દાલ મખનીનું નામ આવે એટલે દરેકને એવો વિચાર આવે છે કે દાલ મખની ઘરે બનાવવી એ ખૂબ જ મહેનતનું કામ છે. વાત તો સાચી છે, આમાં મહેનત કરતા પેશન્સનું કામ વધારે છે. ઓથેન્ટિક દાલ મખની જે ધાબા અને રેસ્ટોરન્ટમાં મળે છે ને, એને બનતા 30-35 કલાક લાગે છે. પણ આજે આપણે અહીં દાલ મખનીનું એક રિસ્ટ્રિક્ટેડ વર્ઝન બનાવવા જઈ રહ્યા છે, જેને બનતા 2 કલાક તો લાગશે જ. આજે રેસીપી સાથે આપણે દાલ મખની વિશે ઘણી બધી ચર્ચા કરીશું, તો વિડીયોને એન્ડ સુધી ચોક્કસથી જોજો. તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ. જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી આવનારી મારી દરેક રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. દાલ મખની બનાવવા માટે સૌથી પહેલા આપણે એક બોલમાં 1 વાટકી આખા અડદ લઈશું. મિત્રો, એક વાતનું ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ અડદની દાળ લો ત્યારે ચૂની લેજો. જો દાળ નવી હશે તો બાફતા વખતે તેના છોતરા અલગ થઈ જશે અને ખાવામાં જરા પણ મજા નહીં આવે. તેમાં જરૂર મુજબ પાણી એડ કરી આપણે દાળને સરસ રીતે ધોઈ લઈશું. દાળને ધોવાની આ પરફેક્ટ રીત છે. દાળને ઘસી ઘસીને ધોવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, તમે જોઈ શકો છો દાળને ઘસીને ધોયા બાદ પાણીનો કલર ટોટલી ચેન્જ થઈ ગયો છે. હવે આ પાણીને આપણે કાઢી લઈશું અને દાળને ચોખ્ખા પાણીમાં આખી રાત સુધી આપણે તેને પલાળી રાખીશું. આખી રાત દાળને પલાળ્યા પછી જે આપણી દાળ કાળી હતી, હવે તેનો કલર ટોટલી ચેન્જ થઈને થોડો ગ્રીનિશ અને લાઇટ બ્રાઉન થઈ ગયો છે. હવે દાળને આપણે કુકરમાં ટ્રાન્સફર કરી લઈશું. એમાં 1 ગ્લાસ પાણી એડ કરીશું. એમાં 1/2 ચમચી મીઠું. અહીં 2 ચમચી આપણે તેલ એડ કરીશું, જે દાળને ફાળવામાં મદદ કરશે. અને 5 સીટી વગાડી દાળને બાફી લઈશું. તમે જોઈ શકો છો આપણી દાળ સરસ રીતે બફાઈ ગઈ છે. હવે એક પેનમાં દાળને આપણે ટ્રાન્સફર કરી લઈશું. અને તેમાં 1 ગ્લાસ પાણી એડ કરીશું. અને વુડન સ્પૂનની મદદથી આપણે દાળને કન્ટિન્યુઅસ ચલાવતા રહીશું. વુડન સ્પૂનને દાલ મખનીનો બેસ્ટ ફ્રેન્ડ કહેવામાં આવે છે. દાલ મખનીમાં ઘણા લોકો રાજમા નાખે છે, ચણાની દાળ પણ નાખતા હોય છે અને ઘણા લોકો તો દાળમાં વઘાર પણ કરે છે. પણ ઓરિજિનલ દાલ મખનીમાં રાજમા કે ચણાની દાળ કે વઘારનો જરા પણ ઉપયોગ નથી થતો. હવે આપણે તેમાં 2-3 ચમચી લસણની પેસ્ટ એડ કરીશું. દાલ મખની બનાવવા માટે 7-8 ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડશે, અને જેમાં ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે પેશન્સ. અને પેશન્સ વગર દાલ મખની નહીં બને. દાલને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર પકવા દઈશું અને વચ્ચે વચ્ચે 5-7 મિનિટ સ્પૂનની મદદથી ચલાવતા રહીશું. દાળને પકતા પકતા 1 કલાક થઈ ગયો છે અને દાળમાં થોડી થોડી શાઇન પણ આવવા લાગી છે. હવે આપણે એક બોલમાં 2 ચમચી કાશ્મીરી મરચું એડ કરીશું. તેમાં થોડું પાણી એડ કરી તેની પેસ્ટ તૈયાર કરી લઈશું. અહીં દાલ મખની આપણે સ્પાઇસી નથી બનાવવાની, ફક્ત કલર માટે આપણે કાશ્મીરી મરચાંનો ઉપયોગ કરવાનો છે. આ મરચાંની પેસ્ટને આપણે દાલમાં એડ કરી દઈશું. તમે જોઈ શકો છો દાળનો કલર હવે થોડો ચેન્જ થવા લાગ્યો છે અને મને દાળ થોડી ઘટ્ટ પણ લાગે છે. હજુ 2 ગ્લાસ આપણે તેમાં પાણી એડ કરીશું, કારણ કે દાળને હજુ 1 કલાક સુધી આપણે ઉકાળવાની છે. દાળને આપણે વલોણી કે મેશરની મદદથી જરા પણ ફાડવાની નથી. દાળને ફાડવી એટલા માટે જરૂરી છે કે અડદની દાળની અંદર સ્ટાર્ચ હોય છે અને એનાથી જ આ દાળ ઘટ્ટ બનશે. 1/2 કલાક બાદ દાળ સરસ રીતે ઉકળી ગઈ છે અને ધીરે ધીરે ફાટવા પણ લાગી છે. હવે આપણે તેમાં 1 વાટકી ટોમેટો પ્યોરી એડ કરીશું.
मित्रों एक बात नो खास ध्यान रखो, अही टमाटर आपणे जरा पण खाट्टा यूज नथी करवाना। टोमेटो प्यूरी एड कर्या बाद दाल ने आपणे हजू 15 मिनिट सुधी पकवा दईशुं। पंदर मिनिट बाद आपणे तेमां बटर एड करीशुं। मैं अही 75 ग्राम जेटलू बटर लीधुं छे, कारण के आना वगर दाल मखनी नहीं कहवाय। अने दाल में तमे जेटलू वधारे बटर नाखशो दाल नो टेस्ट तेटलो ज आलीशान आवशे। बटर सरस रीते मेल्ट थई जाय त्यार बाद आपणे तेमां अर्धी वाटकी फ्रेश क्रीम एड करीशुं। હવે તમે દાલનો કલર જુઓ, લાગે છે ને એકદમ જબરદસ્ત। જોવામાં જેટલી મસ્ત લાગી રહી છે ખાવામાં તો એટલી જ ટેસ્ટી બનવાની છે। અને છેલ્લે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। મેં અહીં ફક્ત અડધી ચમચી જ મીઠું નાખ્યું છે, કારણ કે દાલ બાફતી વખતે પણ આપણે તેમાં મીઠું એડ કર્યું હતું। થોડી આપણે કસૂરી મેથી ભભરાવીશું અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું અને બધું જ બરાબર મિક્સ કરી લઈશું। દાલનું ટેક્સચર જો સુપર્બ લાગી રહી છે। લગભગ 2 કલાક પછી આપણી દાલ મખની બનીને બિલકુલ તૈયાર છે। મિત્રો તૈયાર છે આપણી સુપર ટેસ્ટી ક્રીમી અને ઢાબા સ્ટાઇલ દાલ મખની। ફક્ત 6-7 સામગ્રી અને પેશન્સથી આ દાળ સુપર ટેસ્ટી બની છે। અને એક વાતનું ખાસ ધ્યાન રાખજો, દાલ મખની બનાવવામાં કોઈ શોર્ટકટ નહીં। આ દાલ મખનીને તમે ગરમા ગરમ જીરા રાઈસ, પરાઠા કે કુલચા સાથે સર્વ કરો, ખાવાની ખૂબ જ મજા આવશે। તો કેવી લાગી આજની આ રેસીપી? જો ગમી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। સાથે સાથે વિડીયોને લાઈક, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીશું પાછા આવી અવનવી રેસીપી સાથે। ત્યાં સુધી ખાઓ અને ખુશ રહો। જય માતાજી।